મિત્રો, આપણા ભારત દેશ તરફ એક નજર કરીએ. સને 2011માં ભારતમાં વસ્તી ગણતરી કરવામાં આવી એની આપણને ખબર છે. આ વસ્તી ગણતરી મુજબ આપણા ભારત દેશની કુલ વસ્તી 1.21 કરોડ છે. અને એ જ વર્ષે એટલે કે 2011ની વસ્તી ગણતરી મુજબ આપણા ભારત દેશના આદિવાસીઓની કુલ સંખ્યા 10.42 કરોડ થાય છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો આપણા ભારત દેશની કુલ વસ્તીના 8.2% થાય છે. ચાલો ભારત દેશથી હવે આપણે આપણા ગુજરાત રાજ્ય તરફ આવીએ. ગુજરાત રાજ્યની કુલ વસ્તી આપણને બધાને ખબર છે 6.04 કરોડ છે. આ જ આપણા ગુજરાત રાજ્યમાં આદિવાસીઓની સંખ્યા એ જ વસ્તી ગણતરી પ્રમાણે 89.17 લાખની છે. એટલે ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી કુલ 14.8% થાય છે. એટલે જોઈએ કે કેટલી બધી સંખ્યામાં આદિવાસી મિત્રો ગુજરાત રાજ્યમાં ભારતમાં રહે છે. એટલે આપણા ભારત દેશમાં 8.2% લોકોની માતૃભાષાઓનો સવાલ છે. એમાં આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો 14.8% લોકોની માતૃભાષાઓનો સવાલ છે. આ આદિવાસી ભાષાઓ અને સંસ્કૃતિઓનો ભવ્ય વારસો જળવાઈ રહે એ માટે આપણે શું કરીશું? મને લાગે છે કે આપણો પ્રતિસાદ બે રીતે હોઈ શકે. એક, ઇન્સાઇડરની ભૂમિકા, એટલે કે આદિવાસી ભાષાઓ અને સંસ્કૃતિઓનો ભવ્ય વારસો જળવાઈ રહે એ માટે કોણ જવાબદારી લેશે? મને લાગે છે કે ખુદ આદિવાસી મિત્રોએ આગળ આવીને એમાં ઇન્સાઇડર તરીકે પોતાનું યોગદાન આપવું જ પડશે. મારી સમજ પ્રમાણે અત્યારે ડુંગર ઉપર આગ લાગી હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. બધા એક થઈને સહિયારો સઘન પ્રયાસ તાત્કાલિક કરીશું તો જ એ લાગેલી આગને ઓલવી શકીશું. બાકી બધું ભસ્મીભૂત થઈ જશે. ઇન્સાઇડર તરીકે પોતાની માતાને એટલે કે માતૃભાષાને તેમજ માતૃ સંસ્કૃતિને બચાવવાની ઘડી આવી ગઈ છે. જવાબદારી આપણા જ હાથમાં છે. આ છેલ્લી ટ્રેન છે. જો ઘડી ચૂકી જઈશું તો કશું જ હાથમાં નહીં આવે. પછી આપણી નજર સમક્ષ એ બધું ભસ્મીભૂત થઈ જતું નિહાળીશું. તેથી જ વ્યક્તિગત, કૌટુંબિક, ગ્રામ્ય, સામાજિક, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ જુદા જુદા સ્તરે એને લઈ જઈ પ્રસ્થાપિત કરવી પડશે. આજે જ એ પાવન ઘડી છે. ચાલો આપણે સૌ એમાં પૂરા તન મન ધનથી લાગી જઈએ. આ પહેલી બાબત કહી મેં. બીજી બાબત અથવા તો બીજો મુદ્દો આમ કહી શકાય, આઉટસાઇડરની ભૂમિકા. તો બીજી બાજુ આઉટસાઇડરની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે. પોતાની શક્તિ તથા કૌશલ્યોને ધ્યાનમાં રાખીને આદિવાસી જગતના વિવિધ પાસાઓનો સઘન અભ્યાસ કરીને યથાશક્તિ તથા યથાભક્તિ વિવિધ માધ્યમોની મદદથી એનું જતન, રક્ષણ, કદર અને ફેલાવો કરી શકાય. પણ મોડું ન થાય એ જરૂરી છે, નહીં તો આપણી લાગણી દૂધના ઉભરા જેવી વાંઝણી પુરવાર થશે. આમ ઇન્સાઇડર અને આઉટસાઇડર એમ સૌ સાથે મળીને આ ભગીરથ કાર્યમાં આપણે જોડાવાનું છે. હર કોઈનો હાથ અને હર કોઈનો સાથ જરૂરી છે. જાજા હાથ રડિયામણા એ ન્યાયે ઇન્સાઇડર તથા આઉટસાઇડરના સહિયારા, સઘન, તાત્કાલિક પ્રયાસો અને મહેનતથી ઘણું બધું થશે એવી મજબૂત આશા છે. અરે, શરૂઆત થઈ ચૂકી છે.